હેલો બાળકો, સેન્ટ જેવર્સ સ્કૂલ ઈ ક્લાસમાં હું રોશન શેખ તમારું સ્વાગત કરું છું. આજે હું તમને ભણાવીશ અંગ્રેજી વિશે. અંગ્રેજીમાં શું શીખવાનું છે ખબર છે? અંગ્રેજીમાં આજે આપણને શીખવાનું છે એન. શું શીખવાનું છે? એન, એન ફોર નેકલેસ. એન સુધી આપણે આગળ શીખી ગયા છીએ, હવે આજે શીખવાનું છે એન. તો એમ એમ થી એમ સુધી લખતા આવડે છે કે નથી આવડતું? ચલો આપણે પહેલા એ થી એમ સુધી જે પહેલા શીખી ગયા છીએ એનું રિવિઝન કરીએ, પછી આપણે એમ લખશું. ચલો તો આપણે લખીએ. શું આવે પહેલા? પહેલા આવે એ. પહેલા આપણે લખવાનું એ. એ ફોર એપલ. પછી આવશે શું? આવશે બી. બી ફોર બોલ. પછી આવશે સી. સી ફોર કેટ. પછી પછી આવશે બી. બી ફોર ડોગ. પછી આવશે ઈ. ઈ ફોર એલિફન્ટ. પછી ઈ પછી શું આવે બોલો? કોને આવડે છે ઈ પછી? ઈ પછી આવે એફ. એફ ફોર ફોક્સ. પછી પછી આવશે જી. જી ફોર ગર્લ. પછી
ચલો હવે તમને તમારી અંગ્રેજી ચોપડીમાં બતાવું છું જો આ તમારી અંગ્રેજીની ચોપડી છે અંગ્રેજીની ચોપડીમાં પાના નંબર 28 પાના નંબર 28 ઉપર છે જો છે ને એન એન ફોર નેકલેસ નેકલેસ એટલે હાર જો હાર દોરેલો છે ને દેખાય છે ને તમને એન ફોર નેકલેસ હવે આ એન તમારે આ જો નીચે આખા પાનામાં લખવાનું છે જો અડધામાં આવી રીતે ડોટ્સ કરેલા છે એન ઉપર તો એ ડોટ્સ ઉપર તમારે એન લખવાનો અને પછી આ બાજુ તમારે પોતાને પોતાની રીતે એન લખવાનો છે તો પાના નંબર 28 અને પાના નંબર 29 બંને ઉપર તમારે એન લખવાનું છે જો આમાં પણ આ આખા પાના ઉપર તમારે એન લખવાનું છે પડી ગઈ ને ખબર દેખાય છે ને આ આખા પાના ઉપર તમારે એન લખવાનું છે અને પછી આ નીચે સર્કલ ધ લેટર એન એવી રીતે આપ્યું છે ને તો એ પણ તમને આવડે છે આ નીચે જે લીટીઓ છે ને એમાં એ ખાનામાં જ્યાં એન લખ્યું હોય ને એ એન ઉપર આપણે સર્કલ કરવાનું છે એટલે કે ગોળ કરવાનું છે જો બધાય ખાનામાં ક્યાંક ને ક્યાંક એન લખેલું છે તો એ એન શોધી અને એ એન ઉપર આપણને ગોળ કરવાનું છે તો ચલો બાળમિત્રો ખબર પડી ગઈ ને આજે આ તમારે અંગ્રેજીના પાના નંબર 28 અને 29 પાના નંબર ઉપર તમારે એન લખવાનું છે એન ફોર નેકલેસ અને આગળના બધા પાના ઉપર પણ તમે સરસ રીતે લખી લીધું હશે પછી હું તમારી એ ચોપડી જોવા માટે મંગાવીશ બરાબર ચલો બાળકો આવજો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે